हेलो फ्रेंड्स, वेलकम टू द ऑनलाइन क्लास ऑफ जे जे सर। आज नो आपणो टॉपिक छे विद्युत क्षेत्र ई अने विद्युत स्थितिमान वी वच्चे नो संबंध तारो। फरीथी एक वार ई अने वी वच्चे नो संबंध तारो। आ इक्वेशन बे रीते जरूरी छे। पहला नंबर है थ्योरेटिकली आ इक्वेशन घणी बधी वखत पूछातो होय छे, अने बीजी रीते जोवा जाईए तो आना परथी ન્યુમેરિકલ્સ આવશે। આ ન્યુમેરિકલ પરથી ખાલી તમે સ્ટેટ બોર્ડ ની વાત નથી કરતા, આપણે એન્ટ્રન્સ એક્ઝામ્સ ની પણ વાત કરીએ છીએ, તો આની અંદર ઘણા બધા સમ્સ બને છે। તો ચલો જોઈએ આ રિલેશન શું છે। તો ગયા વિડિયોમાં આપણે મિત્રો શું જોઈ ગયા હતા? તો કે ગયા વિડિયોમાં આપણે જોઈ ગયા હતા સમ સ્થિતિમાન પૃષ્ઠ એટલે શું। તો એ જ સ્ટોરી નો માની લો કે આ બીજો ભાગ છે। જો તમને સમ સ્થિતિમાન પૃષ્ઠ વિશે થોડુંક આઈડિયા ન હોય તો ફરીથી એકવાર પાછળ જઈ વિડિયોને જરૂરથી એકવાર જોશો। તો ચલો જોઈએ તમારી પાસે કેટલા પૃષ્ઠ મૂકેલા છે। અહીં બે પૃષ્ઠ છે, એ છે એ સમ સ્થિતિમાન કોઈ પૃષ્ઠ છે, અને બી છે એ પણ કોઈ સમ સ્થિતિમાન પૃષ્ઠ છે। અને આ બંને સમ સ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનું અંતર કેટલું છે? ડી એલ। ફરીથી એકવાર ડેલ એલ જેટલું શું મૂકવામાં આવ્યું છે બંને વચ્ચેનું આ અંતર છે, અંતર કેટલું છે? ડેલ્ટા એલ જેટલું। હવે તમે જોઈ શકો છો કે બંનેના સ્થિતિમાન કેવા હશે। સીધી વસ્તુ છે, એ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું પણ બી કરતા અલગ। એવી રીતે બી જે સપાટી છે એ બી સપાટી પર કે આ પૃષ્ઠ પર દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હશે? સરખું પણ એક એના એ કરતા અલગ હશે। માટે આપણે કહી શકીએ કે એ સપાટી પર સ્થિતિમાન વી, અને જયારે આપણે બી પૃષ્ઠ પર જઈએ છીએ ત્યારે સ્થિતિમાન કેટલું થઈ જાય છે? વી પ્લસ ડેલ્ટા વી। એનો મતલબ એમ કહી શકીએ કે બંને સપાટી વચ્ચે અંતરની રીતે ડેલ્ટા એલ જેટલું અને સ્થિતિમાનની રીતે ડેલ્ટા વી જેટલો તફાવત છે। તો આપણો ટાર્ગેટ શું છે? આપણો ટાર્ગેટ છે કે વી અને ઈ વચ્ચેનો શું જોવાનો છે? સંબંધ જોવાનો છે। તો ચલો આપણે જોઈએ। તો સૌથી પહેલા શું કરી છે આપણે કે ડેલ વી શું છે? એ સદિશ ઈ ની દિશામાં વી નો તફાવત છે। મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય છે? તો કે ફરીથી એકવાર ધ્યાનથી જો, વિદ્યુત ક્ષેત્ર છે એ નીચેથી ઉપરની દિશામાં જાય છે। ફરીથી એકવાર એરો તમે જુઓ તો કઈ દિશામાં દેખાય છે? એરો તમને ઉપરની દિશામાં દેખાય છે, રાઈટ? આપણે આગળ જઈએ, ઈ ની દિશામાં વી નો શું છે? તફાવત। હવે તમને શું કરવાનું છે એ ખાસ અહીં જોજો। ડેરિવેશન અહીંથી સ્ટાર્ટ થાય છે, આકૃતિ આકૃતિ પછી હવે આવે છે ડેરિવેશન। ડેરિવેશનમાં શું છે ખાસ કરીને જુઓ કે તમે કોઈ એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી? બી થી ઉપાડીને કઈ સપાટી પર લઈ જાઓ છો? એ સપાટી પર લઈ જાઓ છો। ફરી તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો સ્થાનાંતર? બી થી કરી અને એ સુધી લઈ જાઓ છો। પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? એ થી બી, અને સ્થાનાંતર ક્યાં થાય છે? બી થી એ। એનો મતલબ કે જે આપણે જે સ્થાનાંતર કરાવી છીએ વિદ્યુત ભારનું એ કેવું છે? વિદ્યુત ક્ષેત્ર જે ઉપર થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં કરાવી છીએ, રાઈટ? તો એ જ જુઓ કે સપાટી બી થી સપાટી એ પર એકમ ધન વિદ્યુત ભારને ગતિ કરવાનો છે, એની પણ કઈ રીતે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં। મતલબ એના માટે થયેલું કાર્ય ગતિ તો થાય જ છે, પણ ગતિ કઈ રીતે શક્ય છે? ગતિ કરવા માટે જરૂરી છે આપણે કાર્ય કરી, અને એ કાર્ય કેટલું છે? માનાંકમાં સદિશ ઈ ઇન્ટુ ડેલ્ટા, જેના માટે ડેલ્ટા વી જેટલો સ્થિતિમાનનો તફાવત જરૂરી છે। એનો મતલબ શું થશે કે ઈ ડેલ્ટા એલ જેટલું કાર્ય થયું, એકમ ધન વિદ્યુત ભાર હોવાથી અહીં ક્યુ નોટ યા ક્યુ ની વેલ્યુ 1 યુનિટ થાય, પણ એ આપણે લખતા નથી કારણ કે આપણે ઇન્ટુ 1 કરીએ તો પણ ઠીક, 1 ના કરીએ તો પણ ઠીક। મતલબ કે કાર્ય કેટલું થયું? માનાંકમાં સદિશ ઈ ડેલ્ટા એલ અને સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? વી માઇનસ વી ડેલ્ટા એલ। કેમ? કારણ કે એ બિંદુ પર એ પૃષ્ઠનું સ્થિતિમાન અને બી પૃષ્ઠનું સ્થિતિમાન બંનેનો તફાવત કેટલો આવે? તો કે આ તમે જોઈ શકો છો વી માઇનસ ઇન બ્રેકેટ વી પ્લસ ડેલ્ટા વી। એનો મતલબ કે પોઝિટિવ નેગેટિવ વી નીકળી ગયા, બચ્યું શું તમારી પાસે? ડેલ્ટા વી। એનો મતલબ કે ફાઇનલી તમારી પાસે સૂત્ર શું બચ્યું? તો કે ઈ ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપોન ડેલ્ટા એલ। એનો મતલબ એમ થાય છે કે ભવિષ્યમાં આપણે આનું આ સ્વરૂપ, મતલબ કે ઈ ઇટ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીએલ છે, એ ભવિષ્યમાં આપણે ઉપયોગ કરીશું, જે આગળ ન્યુમેરિકલમાં ઘણી બધી જગ્યાએ કામ આવશે। અહીં નેગેટિવ સાઈન સૂત્ર આપણે ભવિષ્યમાં મૂકશું એટલે અહીં ઇગ્નોર કરવામાં આવી છે, પણ નેગેટિવ સાઈન નો ઇન્ટરપ્રિટેશન અથવા તો આ ફોર્મ્યુલા નો ઇન્ટરપ્રિટેશન શું છે એ આપણે અહીંયા જોઈએ। પહેલા નંબરે શું લખ્યું? જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, તો સીધી વસ્તુ છે ને, ઈ અને વી કેવા છે? તો કે ભાઈ સમપ્રમાણમાં છે। પણ આગળ માઇનસ નિશાની તમને શું દેખાડે છે?
कि एक भौतिक राशि नो घटाड़ो शुरू थाय छे, तो एक भौतिक राशि नो शुं थाय छे, वधारो शुरू थाय छे, जे तमने पहला पॉइंट में देखाड़ेलू छे। बीजो पॉइंट ई एटले एकम अंतर दीठ स्थितिमान में फेरफार देखाय छे ने, कि एल नीचे छे, वी ऊपर छे, अने बने नो रेशियो शुं आपे छे, ई मळे छे। एनो मतलब कि डेल्टा एटले एकम अंतर दीठ ઉપર શું આવે છે સ્થિતિમાનનો તફાવત, એ તમારું શું થશે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થશે। તો મિત્રો આ હતું ઈ અને વી વચ્ચેનો સંબંધ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ। આ જે સૂત્ર આવે છે ફાઇનલી ડીવી અપોન ડીએ, એ તમને ખૂબ જ કામ આવવાનું છે। તો ફરીથી એકવાર આ થિયોરી છે એ રિપીટ કરજો અને ઇક્વેશનના ડેરિવેશનમાં ધ્યાન રાખજો। આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।